ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું તેનો પ્રશ્ન 20મો શરૂ કરીશું. તો તમે બધા તમારી સ્વાપોથી ખોલીને તૈયાર રાખો. સ્વાપોથીમાં પ્રશ્ન 20 અને પેજ નંબર 29. આપણા પ્રશ્ન 20ની સૂચના છે, દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો. આપણે અહીં દાખલા ગણવાના છે અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે જુઓ, અહીં છે પૂરું કરવાનું અંતર, એ મીટરમાં આપેલું છે. આ પૂરું કરવાનું અંતર છે તે અહીં મીટરમાં આપેલું છે. અહીં ખેતર કે બગીચાનું માપ આપેલું છે અને અહીં અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર તે આપણે લખવાનું છે. તો જુઓ, આપણું પહેલું છે તે પૂરું કરવાનું અંતર 800 મીટર છે, એટલે કે 800 મીટર પૂરું કરવાનું અંતર છે. ખેતર કે બગીચો તેનું માપ છે તો અહીં 200 મીટર, આ બાજુનું માપ 200 મીટર, અહીંનું માપ 200 મીટર અને અહીંનું માપ 200 મીટર, એટલે કે બધી બાજુનું જે માપ છે તે બધી બાજુનું માપ છે 200 મીટર, 200 મીટર, 200 મીટર અને 200 મીટર. તો બધી બાજુના માપનો આપણે જો સરવાળો કરીએ તો આ 200માં 200 નાખીએ તો 400 થાય, 400માં 200 નાખીએ તો 600 થાય અને આ 600માં 200 નાખીએ તો 800 થાય. તો આ ખેતર કે બગીચાનું માપ કેટલું છે? તો કુલ માપ 800 મીટર છે. હવે 800 મીટર છે તો 800 મીટર અને પૂરું કરવાનું અંતર પણ 800 મીટર છે. તો 800 મીટર ભાગ્યા 800 મીટર, આમ 800 મીટર છે એ અહીં લખવાના છે. પછી છેદ, એટલે કે અહીં લીટો કરીને અહીં નીચે 800 લખવાના છે, એટલે કે 800 મીટર ભાગ્યા 800. આ ખેતર કે બગીચાનું માપ છે. તો હવે જુઓ, સરખી સંખ્યા હોય તે પહેલા ઉડી જાય, તો આ 2 મીંડા અને આ 2 મીંડા ઉડી જશે. હવે આ 8 અને 8 બાકી રહ્યા, તો 8ના ઘડિયામાં 8 ક્યાં આવે? તો 8 એકા 8 થાય, એટલે કે ઉપર અહીં આ એકડો લખવો પડે અને 8 ઉપર અને 8 ઉપર ચેકો મારવો પડે, એટલે કે 8 એકા 8. તો 8 ઉપર ને 8 ઉપર ચેકો મારવો પડે, એટલે કે 800 ભાગ્યા 800 કરીએ તો જવાબ આવે 1. તો અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર, તો 1 ચક્કર એને અંતર પૂરું કરવા લગાવવું પડે. આ રીતે પૂરું કરવાનું અંતર છે 800 મીટર અને ખેતર કે બગીચાનું કુલ માપ છે 800 મીટર, એટલે આપણે 800 ભાગ્યા 800 કર્યા, એટલે 800 એકા 800 એમ પણ કરી શકાય, એટલે કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં અહીં જવાબ આવશે 1. હવે આ બીજું છે, એમાં પૂરું કરવાનું અંતર 2000 મીટર છે, એટલે કે 2000 મીટર એ પૂરું કરવાનું અંતર છે. અહીં ખેતર કે બગીચાનું માપ આપેલું છે. જુઓ, આ બાજુનું માપ છે 100 મીટર, આ બાજુનું માપ છે 100 મીટર, અહીંનું માપ પણ 100 મીટર છે અને આ બાજુનું માપ પણ 100 મીટર છે. તો આ બધી બાજુના માપનો જો આપણે સરવાળો કરીએ તો 100 મીટર વત્તા 100 મીટર, તો 100માં 100 નાખીએ તો 200, આ 200માં 100 નાખીએ તો 300 અને આ 300માં 100 નાખીએ તો 400 મીટર. તો ખેતર કે બગીચાનું માપ છે 400 મીટર અને પૂરું કરવાનું અંતર છે 2000 મીટર, તો 2000 ભાગ્યા આપણે 400 કરીશું, તો 2000 ભાગ્યા 400. આ 2 મીંડા સરખી સંખ્યા છે, તો સરખી સંખ્યાનો પહેલા છેદ ઉડાડી દેવાનો. હવે આ 4 અને આ 20 બાકી રહ્યા, તો 4ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો 4ના ઘડિયામાં 20, 4 5 20 થાય, તો 4 ઉપર ચેકો મારીએ અને 20 ઉપર પણ ચેકો મારીએ, અહીં લખવાનું 5, એટલે કે 4 5 20. તો 2000 ભાગ્યા 400 કરીએ તો જવાબ આવે 5, એટલે કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર 5 થાય. તો અહીં લખવાનું છે ખાલી જગ્યામાં 5. તમે બધા
તમારી સ્વાપોથીમાં આ બધું સાથે સાથે લખતા જજો. પૂરું કરવાનું અંતર 2000 મીટર છે, તો 2000 મીટર એટલે 2000 ભાંગ્યા ખેતર કે બગીચાનું માપ 400 મીટર છે, તો 2000 ભાંગ્યા આપણે 400 કર્યા એટલે જવાબ આવ્યો 5. તો અંતર પૂરું કરવા જે ચક્કર લગાવવા પડે છે તેમાં જવાબમાં આવશે 5. હવે ત્રીજું છે કે પૂરું કરવાનું અંતર 1000 મીટર છે અને ખેતર કે બગીચાનું માપ છે 200 મીટર, તો આ 1000 ભાંગ્યા આપણે 200 કરીશું. તો અહીં આપણે લખીએ કે આ 1000 ભાંગ્યા 200. હવે સરખી સંખ્યાનો પહેલા છેદ ઉડાડી દેવાનો, એટલે કે આ 2 મીંડા અને આ 2 મીંડાનો છેદ પહેલા ઉડી જશે. હવે 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે તે આપણે જોવાનું છે. તો 2 ના ઘડિયામાં 10 ક્યાં આવશે? તો 2 ના ઘડિયામાં 10, તો 2 5 10 થશે, એટલે ઉપર અહીં 5 લખવાના. 2 ઉપર ચેકો અને 10 ઉપર પણ ચેકો, એટલે કે 2 5 10 તે રીતે છેદ ઉડાડવાનું છે, એટલે જવાબ આવે 5. તો અંતર પૂરું કરવા જે ચક્કર લગાવવા પડે છે તેના જવાબમાં આવશે 5. તો અહીં લખવાનું ખાલી જગ્યામાં 5. આ પૂરું કરવાનું અંતર છે એ 1000 મીટર છે અને ખેતર કે બગીચાનું માપ 200 મીટર છે, એટલે આપણે 1000 ભાંગ્યા 200 કર્યા. 200 5 1000 થાય, તો અહીં જવાબમાં આવશે 5. હવે ચોથું છે, એમાં પૂરું કરવાનું અંતર મીટરમાં અહીં ખાલી જગ્યા આપેલી છે, એટલે આ જવાબ આપણે શોધવાનો છે. ખેતર કે બગીચાનું માપ છે 400 મીટર અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં છે 5, એટલે કે આ 2 જવાબ આપેલા છે. આપણે પૂરું કરવાનું અંતર જે મીટરમાં છે તે જવાબ શોધવાનો છે. ખેતર કે બગીચાનું માપ છે 400 મીટર અને પૂરું કરવા લગાવવા પડતા ચક્કર છે 5, તો આપણે પૂરું કરવાનું અંતર શોધવાનું છે. તો આ 400 મીટર ગુણ્યા 5 કરીશું, તો 400 × 5 કરીએ તો 5 × 4 = 20 થાય, અને પછી આ 2 મીંડા સાથે આપણે લગાડી દઈએ એટલે જવાબ આવે 2000, એટલે કે 450 થશે 2000. તો અહીં જવાબમાં આવશે 2000. આ ચોથું છે, તેમાં પૂરું કરવાનું અંતર એ મીટરમાં આવશે 2000 મીટર. હવે 5મું છે કે પૂરું કરવાનું અંતર 2000 મીટર, ખેતર કે બગીચાનું માપ છે 300 મીટર, અહીં 200 મીટર, આ બાજુનું માપ 300 મીટર ને આ બાજુનું માપ 200 મીટર. હવે બધી બાજુના માપનો આપણે સરવાળો કરીએ તો 300 માં 200 નાખીએ તો 500 થાય, 500 માં 300 તો 5 ને 3 = 8 એટલે 800 થાય, અને એમાં 200 ઉમેરીએ એટલે 1000 થાય. તો ખેતર કે બગીચાનું માપ 1000 મીટર છે અને પૂરું કરવાનું અંતર 2000 મીટર છે, તો 2000 ભાંગ્યા આપણે 1000 કરીશું. 2000 ભાંગ્યા 1000 સરખી સંખ્યાનો પહેલા છેદ ઉડાડી દેવાનો, તો આ 3000 2000 ભાંગ્યા 1000 આ 3 મીંડા અને આ 3 મીંડા સરખી સંખ્યા છે, તેનો પહેલા છેદ ઉડાડી દેવાનો. તો આ 3 મીંડા 3 મીંડા ઉડી ગયા. હવે 1 2 2 થાય, તો જવાબ આવશે 2, એટલે કે પૂરું કરવા લગાવવા પડતા ચક્કર એના જવાબમાં આવશે 2. પૂરું કરવાનું અંતર 2000 મીટર છે અને ખેતર કે બગીચાનું માપ છે 1000, તો 2000 ભાંગ્યા 1000 1 2 2 એટલે જવાબ આવશે 2. અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરના જવાબમાં અહીં લખવાનું 2. હવે 6ઠું છે, તેમાં પૂરું કરવાનું અંતર શોધવાનું છે. અહીં ખેતર કે બગીચાનું માપ છે 250 મીટર, આ બાજુનું માપ 250 મીટર, અહીંનું માપ 250 મીટર ને અહીંનું માપ પણ 250 મીટર. અહીં છે આપેલું છે 2, અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં 2, તો પૂરું કરવાનું અંતર આપણે શોધવાનું છે. તો આપણે આ
બધી બાજુના માપનો સરવાળો કરીએ તો થશે 1000, અને આ પૂરું કરવા પડ લગાવવા પડતા ચક્કરમાં છે 2, તો 1000 ગુણ્યા આપણે 2 કરીશું, તો 2 × 2 એટલે જવાબ આવે 2000. અહીં લખશું ખાલી જગ્યામાં 2000, અહીં લખવાનું છે 2000. હવે છે 7મું, તેમાં પૂરું કરવાનું અંતર તે આપણે શોધવાનું છે. ખેતર કે બગીચાનું માપ છે 400 મીટર, 100 મીટર, આ બાજુનું માપ 400 મીટર ને આ બાજુનું માપ 100 મીટર, અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં છે 2. તો આપણે પૂરું કરવાનું અંતર મીટરમાં શોધવાનું છે, તો આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો ખેતર કે બગીચાનું કુલ માપ છે 1000 મીટર, 400 મીટરમાં 100 મીટર નાખો એટલે 500 મીટર થાય, તેમાં 400 નાખો એટલે 900, અને 100 નાખીએ એટલે 1000. તો 1000 ગુણ્યા આપણે 2 કરીશું. ખેતર કે બગીચાનું જે બધી બાજુનું માપ છે તેનો સરવાળો કરીએ તો 1000 થશે, અને અહીં અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં છે 2, એટલે 1000 ગુણ્યા 2 કરીશું. તો આ 1000 ગુણ્યા 2 કરીએ તો 2 × 2, અને 3 મીંડા લખાવીએ એટલે 2000, 1 × 2 એમાં થાય એટલે અહીં જવાબમાં આવશે 2000. પૂરું કરવાનું અંતર એમાં લખવાનું છે 2000. હવે 8મું છે, એમાં પૂરું કરવાનું અંતર મીટરમાં છે 2500 મીટર. ખેતર કે બગીચાનું માપ છે 500 મીટર, તો આ 2500 ભાંગ્યા આપણે 500 કરીશું. તો અહીં તમારે લખવાનું છે કે આ 2500 ભાંગ્યા 500. હવે સરખી સંખ્યાનો પહેલા છેદ ઉડાડી દેવાનો, તો સરખી સંખ્યા આ 2 મીંડા 2 મીંડા ઉડી જશે, એ 2નો છેદ પહેલા ઉડાડી દેવાનો. હવે 5ના ઘડિયામાં 25 ક્યાં આવશે, તો 5 × 5 = 25, એટલે 5 ઉપર ચેકો અને 25 ઉપર પણ ચેકો મારવાનો, અને અહીં ઉપર લખવાનું 5, એટલે કે 5 × 5 = 25. તો અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરના જવાબમાં આવશે 5. તો અહીં લખવાનું છે 5. 2500 મીટર ભાંગ્યા આપણે 500 મીટર કર્યું, તો 2500 ભાંગ્યા 5 કર્યું, તો જવાબમાં આવે 5. અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરના જવાબમાં આવશે 5. હવે 9મું છે, તેમાં પૂરું કરવાનું અંતર તે આપણે શોધવાનું છે. ખેતર કે બગીચાનું માપ આપેલું છે અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર આપેલા છે. ખેતર કે બગીચાનું માપ, તો આ બાજુનું માપ છે 200 મીટર, આ બાજુનું 50 મીટર, આ બાજુનું 200 મીટર અને આ બાજુનું 50 મીટર. હવે બધી બાજુના માપનો જો સરવાળો કરીએ તો 200માં 50 ઉમેરીએ તો 250, અને આ 200 એમાં 50 ઉમેરીએ એટલે 250, તો 250માં 250 ઉમેરીએ તો 500 થાય. હવે 500 છે અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કરમાં 4 છે, તો 500 ગુણ્યા આપણે 4 કરીશું. તો આપ તમારે તમારી સ્વાપોથીમાં સાથે સાથે લખતું જવાનું છે કે 500 ગુણ્યા 4, તો 5 × 20 અને આ 2 મીંડા લગાડીએ એટલે 2000. તો અંતર પૂરું કરવા જે આ પૂરું કરવાનું અંતર છે તેના જવાબમાં આવશે 2000. પૂરું કરવાનું અંતર 2000 મીટર થશે, તો અહીં 9માંના જવાબમાં ખાલી જગ્યામાં લખવાનું છે 2000. હવે આપણે 10મું જોઈએ, તો તેમાં પણ અહીં પૂરું કરવાનું અંતર શોધવાનું છે. ખેતર કે બગીચાનું માપ છે 100 મીટર, અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર છે 5. તો આપણે આ 100 મીટર અને આ 5નો ગુણાકાર કરીશું, તો અહીં આપણે 100 ગુણ્યા 5 કરીશું, તો 100 ગુણ્યા 5 100 × 5 = 500 થાય. તો અહીં જવાબમાં આવે 500. પૂરું કરવાનું અંતર 500 મીટર થશે, તો અહીં લખવાનું છે 500. આ ખેતર કે બગીચાનું માપ છે 100 મીટર, અને પૂરું કરવા લગાવવા પડતા જે ચક્કર છે તે છે 5, એટલે આપણે આ 100 ગુણ્યા 5 કર્યા,
તો જવાબ આવ્યો 500, એટલે કે પૂરું કરવાનું અંતર 500 મીટર થશે. તો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે આપણે 21મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને ગામનો નકશો આપેલો છે, તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં જુઓ, આ એ બી સી ડી અને ઈ એ રીતે નામ આપેલા છે. હવે આ ગામ એ, આ ગામ બી, અહીં ગામ સી, આ ગામ ડી અને આ ગામ ઈ, તે રીતે આપણે સમજવાનું છે. તો જુઓ, આ એ ગામ, આ બી ગામ, આ સી ગામ, આ ડી ગામ અને ઈ ગામ. હવે જુઓ, આપણને અહીં નીચે સવાલ આપેલા છે કે આ એ ગામથી બી ગામનું અંતર 25 કિલોમીટર છે, આ અહીં 15 કિલોમીટરનું માપ આપેલું છે, અહીં 20 કિલોમીટરનું માપ આપેલું છે અને અહીંયા 30 કિલોમીટરનું માપ આપેલું છે. હવે તે પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ મેળવીએ. હવે આપણો પહેલો સવાલ છે, ગામ એ થી ગામ બી કેટલું દૂર છે? તો આ એ ગામથી બી ગામ કેટલું દૂર છે તે આપણે જોવાનું છે. તો જુઓ, આ ગામ એ છે અને અહીં ગામ બી છે, તેનું વચ્ચેનું અંતર છે 25 કિલોમીટર. તો આ એ ગામથી બી ગામ 25 કિલોમીટર દૂર છે. તો અહીં આપણે જવાબમાં લખવાનું કે 25 કિલોમીટર દૂર છે, એટલે કે જવાબમાં લખવાનું કે 25 કિલોમીટર. ગામ એ થી ગામ બી કેટલું દૂર છે? તો 25 કિલોમીટર દૂર છે. બીજો સવાલ છે, ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? હવે આપણે બી થી સી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીં આ બીનું માપ આપેલું છે ને અહીં સીનું માપ આપેલું છે, 25 કિલોમીટર અને 15 કિલોમીટર. તો બી થી સી વચ્ચેનું અંતર 25 વત્તા 15 થાય, તો 25માં 15 નાખીએ તો 40 કિલોમીટર થાય. તો ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? તો 40 કિલોમીટર થાય. બી ગામનું અંતર 25 કિલોમીટર અને સી ગામનું 15 કિલોમીટર, એટલે જે બી થી સી સુધી પહોંચવાનું, બી થી સી વચ્ચેનું અંતર 40 કિલોમીટર થશે. તો અહીં બીજાના જવાબમાં આપણે લખવાનું છે 40 કિલોમીટર. ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? તો 40 કિલોમીટર અંતર થશે. હવે ત્રીજો સવાલ છે, ગામ એ થી ગામ ડીનું અંતર કેટલું થશે? આ ગામ એ છે અને આ ગામ ડી છે, તેનું વચ્ચેનું અંતર છે 30 કિલોમીટર. તો અહીં આપણે આજે એ થી ડી વચ્ચેનું અંતર છે 30 કિલોમીટર. તો જવાબમાં લખશું કે 30 કિલોમીટર. ગામ એ થી ગામ ડીનું અંતર કેટલું છે? તો આપણે નકશામાં જોયું તો ગામ એ થી ડીનું અંતર 30 કિલોમીટર છે, એટલે અહીં જવાબમાં લખશું 30 કિલોમીટર. હવે આપણે ચોથો સવાલ જોઈએ કે ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? હવે આપણે આ નકશામાં જોઈએ તો આ ઈ ગામ છે અને અહીં ડી ગામ છે, તો એની વચ્ચેનું અંતર કેટલું છે? તો આ 20 કિલોમીટર વત્તા 30 કિલોમીટર. તો 20 કિલોમીટરમાં 30 કિલોમીટર નાખો તો જવાબ આવે 50 કિલોમીટર. તો ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? તો ઈ થી ડી વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે. 30 કિલોમીટર અને આ 20 કિલોમીટર બંનેનો આપણે સરવાળો કરીએ એટલે જવાબ આવે 50 કિલોમીટર. તો ગામ ઈ થી ડી વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે. હવે આપણે પાંચમો સવાલ જોઈએ, તો જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે મેહુલ છે, તેને ઈ થી બી ગામ જવું છે, ગામ ઈ થી ગામ બી એને જવું છે. તમે ઉપર નકશામાં જુઓ કે ઈ ગામથી બી ગામ જાય તો એને 20 કિલોમીટર વત્તા 25 કિલોમીટર એટલું અંતર કાપવું પડે. તો 25 કિલોમીટર અને 20 કિલોમીટર એ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 45 કિલોમીટર.
એટલે કે જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું હોય અને તે ગામ એ થઈને જાય તો તેને 45 કિલોમીટરનું અંતર કાપવું પડે, કારણ કે બી થી એ વચ્ચેનું અંતર 25 કિલોમીટર અને એ થી ઈ વચ્ચેનું અંતર 20 કિલોમીટર. એટલે આપણે 25 અને 20નો સરવાળો કરીએ તો જવાબ આવે 45 કિલોમીટર. તો જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું હોય તો તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડશે? તો તેને 45 કિલોમીટર અંતર કાપવું પડશે. છઠ્ઠો સવાલ છે, જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે, તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે જો નકશામાં જુઓ કે સી થી ડી ગામ જવું છે અને એ ગામ થઈને ઈ જાય છે, તો જુઓ સી થી એ નું અંતર છે 15 કિલોમીટર અને એ થી ડી નું અંતર છે 30 કિલોમીટર. તમે ઉપર નકશામાં જોઈ શકો છો કે આપણે ગામ સી થી ગામ ડી એને જવું છે સુનિલને, અને ગામ એ થઈને એને જવાનું છે. તો સી થી એ નું 15 કિલોમીટર અને ડી થી એ નું 30 કિલોમીટર, એટલે 30 માં 15 નાખવાના. તો 30 માં 15 નાખીએ તો જવાબ આવે 45 કિલોમીટર. તો જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું હોય અને ઈ એ ગામ થઈને જાય તો એને 45 કિલોમીટરનું અંતર કાપવું પડે. એટલે કે આપણો છઠ્ઠો સવાલ છે કે જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે અને તે ગામ એ થઈને જાય છે તો તેને 45 કિલોમીટરનું અંતર કાપવું પડશે. હવે સાતમો સવાલ છે, પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ, અને કેટલું? તો આપણે પહેલા ગામ બી થી ગામ સી નું અંતર જોઈએ. તો તમે નકશામાં જુઓ બી થી સી નું અંતર છે 25 કિલોમીટર વત્તા 15 કિલોમીટર. બી થી સી નું અંતર આપણને અહીં કીધેલું છે કે ગામ બી થી ગામ સી, એટલે કે ગામ બી થી ગામ સી નું અંતર જોઈએ તો બી નું અંતર છે 25 કિલોમીટર અને સી નું અંતર છે 15 કિલોમીટર. તો 25 માં 15 નાખીએ તો જવાબ આવે 40. 25 માં 15 નાખ્યા તો જવાબ આવ્યો 40. ઈ બી થી સી ગામનું અંતર છે. હવે આપણે ગામ ડી થી ગામ ઈ નું અંતર જોવાનું છે. તો ગામ ડી થી ઈ નું અંતર તો 30 કિલોમીટર વત્તા 20 કિલોમીટર. 30 કિલોમીટરમાં આપણે 20 કિલોમીટર ઉમેરવાના છે તો જવાબ આવે 50 કિલોમીટર. ડી થી ઈ નું માપ છે 50 કિલોમીટર. હવે એમ કે છે કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બી થી સી કે ગામ ડી થી ઈ, તો એને કયું અંતર વધારે લાગશે, ડી થી ઈ, અને કેટલું? કેટલું તો 50 માંથી આપણે 40 ઓછા કરીએ તો જવાબ આવે 10 કિલોમીટર. એટલે કે એને ડી થી ઈ જે છે ગામ તેનું અંતર વધારે લાગશે, અને કેટલું? તો 10 કિલોમીટર વધારે લાગશે. તો જવાબમાં આપણે લખીએ કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ, તો ગામ ડી થી ગામ ઈ, અને કેટલું? કેટલું તો 10 કિલોમીટર વધારે લાગશે. તો જુઓ બાળમિત્રો, આ સાથે આ પ્રકરણ અહીં પૂરું થાય છે, સાથે સાથે આ લેક્ચર પણ અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.